આભાર માનવો છે કે આપણે જયારે જયારે મુશ્કેલી આવી ત્યારે મીડિયા અહીંયા પહોંચી જાય છે અને મીડિયામાં આપણે બતાવીએ છીએ કે જો સાહેબ અમારો કપા મેલ જો છે, તલ ફેલ ગયા છે, જીરું વાયુ તું ફેલ ગયું, તલ વાયુ તું ફેલ ગયું, મીડિયા વાળા કવરેજ કરે છે, ટીવીમાં દેખાડે છે, તો એ આપણા મુખ્યમંત્રી શ્રી ને કદાચ ચશ્મા હોય કે મોતિયા દેખાતું નથી. એમ કે છે કે કપાસ ને નુકસાન નથી. મારે એમને એ પૂછવું છે કે અમારો કપાસ ઓલા જીવી કેતા શું બુલેટ જેકેટ પહેરી આવે છે તો અમારે કપાસ ને નુકસાન નથી. અને અમે માગવી છીએ હક માંગરી વેલકમ. એટલે આ આ ખેડૂતો પણ ખરેખર અમે સંગઠિત થવાની જરૂર છે. આપણે માગવી છીએ, આપણો હક માગવી છીએ, નહીં કે ફી. કારણ કે આ જે કઈ આપણે લેવા દેવાનું છે આપણે એને કહીએ. આપણે કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપ્યું, મીડિયાઓને આપણે કીધું કે ભાઈ તમે અમે સર્વે કરવી, અમે અમારું લિસ્ટ આપી. અમારે ભાઈ પૈસો કોઈ જોતો નથી, અમારી સહકારી મંડળીઓ વાળા એનું સર્વે કરી અને લિસ્ટ આપે. ખાસ કરી અને બોટાદના ખેડૂતો જાગૃત નહીં થાય તો આપણને આમાંથી બાકાત રાખવામાં આવશે. કારણ કે અત્યારની સરકાર ખૂબ સંવેદનશીલ છે એવું કે છે. સંવેદનશીલ કહેવાય. બોટાદના ગઢડામાં, બોટાદના ભરવાડા રાણપુરમાં હમણાં બધે જ વરસાદ પડ્યો છે, એ છતાં એવડે એમને વરસાદ દેખાતો નથી. આ બે ત્રણ દિવસમાં ભાઈ પ્રતાપભાઈ તો કહે છે અમારે 7 ઇંચ વરસાદ થયો, આમાં કઈ નુકસાન જ નહીં થયું હોય. આ કાર્યક્રમ નું નામ જ જન વેદના કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. વેદના એટલે પીડા છે, આપણા હૃદયની પીડા છે. આ આંધળી અને બેરી સરકાર આ જનતાની પીડા, જનતાની વેદના સમજી નથી શકતી. ગુજરાતનું મોડેલ લઈ અને આખા ભારતની અંદર જે સરકારે મોટો જન મત પ્રાપ્ત કર્યો તે ગુજરાતની અંદર ગુજરાતના ખેડૂતોની શું વેદના છે તેને કોઈ તાગ લેવા માટે આ સરકારના પદાધિકારીઓ, હોદ્દેદારો કે કોઈ નેતાઓ આજ સુધી સામાન્ય વર્ગ ની સરકાર છે. અમે તમારી સાથે ખંભે ખંભો મિલાવી અને તમારા તમને સહયોગ આપશું. બીજી આપણે આંગણે પધારેલા આપણા પક્ષના આગેવાનોનો જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ખૂબ ખૂબ હું સ્વાગત કરું છું. આપણા નાના નાના વેપારીઓની અત્યારે પરિસ્થિતિ શું છે એ બધા આપણે વાકેફ છીએ. ત્યારે કોંગ્રેસ પક્ષે એક પોતાની નૈતિક જવાબદારી સમજીને લોકોની વચ્ચે જવાનું નક્કી કર્યું. આ આપણી દયનીય પરિસ્થિતિ ખેડૂત ભાઈ હોય છે ત્યારે એક નૈતિક જવાબદારી થાય, જિલ્લે જિલ્લે જઈ આંદોલન કરી આ બેરી મુંગી સરકારના કાન ખોલવા માટેના પ્રયત્નો કરી રહી છે. સમિતિના માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ, મારા સાથી ધારાસભ્ય શ્રીઓ પ્રવીણભાઈ, રાજુભાઈ, કોંગ્રેસ સમિતિના ગુજરાત રાજ્યના સહપ્રભારી એવા જીતેન્દ્ર બઘેલજી, આપણે સૌ અત્રે જન વેદના વ્યક્ત કરવા માટે એકત્રિત થયા છીએ. જન વેદના લોકોની અંદર ઘણી બધી વેદનાઓ છે, પરંતુ આ સરકાર એ કિન્નાખોરોની સરકાર છે. ડર નું રાજકારણ કરે છે, લાલચ નું રાજકારણ કરે છે. એની સીધી અસર આપ જોઈ શકો છો કે લોકો પોતાની વેદના પણ જાહેરમાં વ્યક્ત કરતા ડરે છે. અને એ આક્રોશ ને ગાંધીનગર સુધી પહોંચાડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જે આહવાન કર્યું એ આહવાનને આપણે સૌએ વધાવી લીધું. એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત એઆઈસીસીના સેક્રેટરી ને આપણા પ્રભારી અને મારા મિત્ર એવા જીતેન્દ્ર બઘેલજી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી રમેશભાઈ રેલીનું આયોજન કર્યું છે. આ જન આક્રોશ રેલીમાં ખેડૂતોનો જે પ્રશ્ન
નાના માણસો નો પ્રશ્ન છે, ગરીબો નો પ્રશ્ન છે, પ્રશ્નો ને વાચા આપવા માટે આપણે એકત્રિત થયા છે. આજે મુખ્યમંત્રીએ જે પેકેજ જાહેર કર્યું એ 700 કરોડ રૂપિયા જાહેર કર્યું. કોઈના ખેડૂતના ખાતામાં 5000 કે એનાથી વધારે રકમ આવવાની નથી, પણ માત્ર ને માત્ર વીમો ચૂકવવાની જે વાત છે અને એ વાતને ભૂલાવવા માટે થઈને આ પેકેજ જાહેર કર્યું. ખેડૂતોને વીમો ચૂકવવાની જે આપણી માગણી છે એ માગણીને સ્વીકારવામાં આવતી નથી. આજે ખેડૂતો દુઃખી છે, ખેડૂતો પરેશાન છે. મારા મત વિસ્તારમાં ગત વર્ષમાં અને આ વર્ષમાં 2 ખેડૂતોએ આત્મહત્યા કરી અને આવી આત્મહત્યાઓ ગુજરાતમાં અનેક ખેડૂતોને કરવાની ફરજ પડી. તો એ ખેડૂતોને લાભ આપવા માટે જે વીમાનો પ્રીમિયમ જ્યારે બારોબાર પૈસા લઈ લેવામાં આવતા હોય અને ચૂકવવાની વાત આવે ત્યારે વીમા કંપનીઓ એમ કહે છે કે 72 કલાકની અંદર તમારે ઓનલાઈન તમારે માગણી મૂકવી પડશે. આંદોલન અમારી કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીજી, પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીજી, શ્રી રાજીવ સાતવજી ઓર શ્રી અમિત ભાઈ કે જો નેતૃત્વ મેં ચલ રહા હૈ, આપ લોગો કા જો દર્દ હૈ, આપ લોગો કી જો પીડા હૈ, ઉસ પીડા કો હમ ગાંધીનગર ઓર દિલ્હી તક પહોંચાયેંગે. યે બોટાદ શહેર મેં જો સમસ્યાએં હૈ, બોટાદ જિલ્લે કી જો હમારે ખેડૂતો કી સમસ્યાએં હૈ, હમારે ખેડૂતો કો ઉચિત મૂલ્ય નહીં મિલ રહા. અભી ઇતની બારિશ હુઈ, ફસલ ખરાબ હો ગઈ, ઉસકા ક્યા હુઆ પાક બીમા વાકા. और जो योजना ये लाते हैं उन योजनाओं का केवल घोषणा करते हैं, आप लोगों तक कभी पहुंची? कोई साथी ऐसा हो जिसके हाथ में पहुंची हो आप हाथ खड़ा कर दो. नहीं, कार्यक्रम में अपनी बच्चे उपस्थित ऑल इंडिया कांग्रेस कमेटी ना सेक्रेटरी गुजरात ना संगठन ना सह प्रभारी आदरणीय बघेल जी, परमात्मा माता जी ने प्रार्थना करिए કે આવનારું વર્ષ સૌના જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ લઈને આવે. ને ભગવાનને એટલા માટે પ્રાર્થના કરવી પડે કે જ્યારે કોઈ પણ જનતાને પ્રજાને કોઈ તકલીફ પડે, સમસ્યા આવે, કોઈ કુદરતી આફત આવે, કોઈ ધંધો રોજગાર ચોપટ થાય કે ખેતીમાં નુકસાન જાય, તો દરેક જણ પહેલી અપેક્ષા રાખે કે સરકાર અમને કંઈક મદદ કરે. અને સરકાર જયારે મદદ ના કરે તો બીજી અપેક્ષા ભગવાન પર રાખે કે હવે ભગવાન કઈક કરે, આ સરકારને સદબુદ્ધિ આપે કા તો સરકારને ઘેર કાઢે. આ જમાનામાં કેટલા ભગવાનને પ્રાર્થના કરીને બેસી રહેવાથી સરકારો ઘેર નહીં જાય, સરકારની શાન ઠેકાણે નહીં આવે, જે શાસકો છે એમનું અભિમાન નહીં ઉતરે. એના માટે લોકશાહીએ જે સૌથી મોટી તાકાત લોકોને આપી છે, આપણને બધાને આપી છે, એ લોકોએ જાગૃત થવું પડશે, લોકોએ સંગઠિત થવું પડશે અને લોકો રસ્તા પર ઉતરે તો ભલ ભલા શાસકોને ગાદી પરથી ઘેર બેસાડવાની તાકાત આપણી જનતામાં આપણા બધામાં છે. ખેડૂતો જે દુઃખી છે, ગુજરાતના ખેડૂતો જે આર્થિક રીતે પાયમાલ થયા, ગયા વર્ષની વાત કરીએ તો મોટે ભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો એના કારણે પાકનું નુકસાન થયું, ખેતી બરબાદ થઈ. ચાલુ વર્ષે વરસાદ વધારે પડ્યો અને એનાથી ખેતીમાં નુકસાન થયું અને ઉલટાનું કઈ વધ્યું હતું એ પાછો કમોસમી વરસાદ થયો ને માવઠું થયું. કાલે તમારે ત્યાં પડ્યો વરસાદ? ગઈકાલે પણ અમરેલી હોય, સુરેન્દ્રનગર હોય, બોટાદ હોય, બનાસકાંઠા હોય કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે પણ વરસાદ પડ્યો ને જોડે જોડે મોટા મોટા ખરા પણ ઘણી જગ્યાએ પડ્યા છે. આ વરસાદથી આપણા પાકોનું નુકસાન થયું, કે મગફળી હોય, કપાસ હોય, ડાંગર હોય, ચણા હોય કે જીરુથી લઈને અનેક પાકો છે કે જે સંપૂર્ણ રીતે કાપેલા હતા કા તો એને પાક કાપવાના હતા એવા સંજોગોમાં નુકસાન પામે. અને આ નુકસાન થયું ત્યારે પહેલી ખેડૂતની નજર સરકાર સામે હોય કે સરકાર પહેલી મદદમાં આવે. પાક વીમા કંપનીઓને જેને આપણે પ્રીમિયમ ભરીએ છીએ, જેને સરકાર રાજ્યની ને કેન્દ્રની કરોડો રૂપિયા પ્રીમિયમ આપે છે, એ વીમા કંપનીઓ મદદમાં આવે, પાક વીમો ચૂકવે, જે આપણો અધિકાર છે. સરકાર જોડે મદદ માંગવી વસ્તુ જુદી છે, પણ પાક વીમો મેળવવો એ આપણો અધિકાર છે.
કારણ કે આપણે એને પાક વીમો લેતા પહેલા દર વર્ષે એડવાન્સમાં પ્રીમિયમ આપીએ છીએ. કરી આપતા હિરણ લેવા જઈએ ત્યાં પેલા બેંક વાળા તો પહેલું જ કાપી લે, એટલે પહેલું પ્રીમિયમ આપણે આપીએ છીએ. સરકાર એમાં મોટો હિસ્સો આપે છે. હમણાં જ ગયેલું વિધાનસભાનું સત્ર મળ્યું, એમાં આપણા ધારાસભ્યોએ માહિતી માંગી, આંકડા કરાયા, તો આ વીમા કંપનીઓને એક જ વર્ષની અંદર 16,000 કરોડ રૂપિયાનો નફો થયો. મીડા ગણવા જઈશું તો કેટલા આમાંથી આપણને દાવડે નહીં. 16,000 કરોડ રૂપિયાનો નફો આ વીમા કંપનીઓને એક જ વર્ષમાં થયો. તેમ છતાં જયારે આજે વર્ષ નબળું આવ્યું છે, ખેડૂત તકલીફમાં છે, ત્યારે આ વીમા કંપનીઓ વીમો ચૂકવતી નથી. જાહેરાત કરે છે કે ગુજરાતની ચારે બાજુ જેટલી જે ચેકપોસ્ટો છે એ તમામ ચેકપોસ્ટોને આજથી રદ કરવામાં આવે છે. અને રદ કેમ કરવામાં આવે છે? આપણે તો બોટાદમાં દારૂ આવે તો કઈથી આવે છે? બોટાદમાં મળે છે કે નહીં મળતો? ગલીએ ગલીએ મળે, ગામે ગામ મળે. અહીં જે દારૂ આવે છે કઈથી આવે છે તો કે રાજસ્થાનની ચેકપોસ્ટ થઈ, મધ્યપ્રદેશની ચેકપોસ્ટ થઈ, આ બાજુ દમણ કે મહારાષ્ટ્રની ચેકપોસ્ટ થઈ, અને તહીથી દારૂ વચ્ચે આપતો બોટાદ સુધી આવે છે. અને વચ્ચે ગાંધીનગર ના આપતા આવી જાય, વચ્ચે તમારા બોટાદ ના પોલીસ ના આપતા આવી જતા છે, વચ્ચે તમારા કલેક્ટર ના આવી જતા છે, વચ્ચે કોઈના બીજા ના આવી જતા છે. આ બધાને આપતો દારૂ બોટાદ સુધી પહોંચે. આ 23 વર્ષ સુધી હપ્તા લઈ લઈને તાજા મજા થયા, ચૂંટણીઓ લડ્યા, સરકારો બનાવી, અને હવે કોંગ્રેસ રસ્તા પર ઉતરી એટલે અત્યારે જાહેરાત કરે છે કે આ ચેકપોસ્ટો બંધ રદ કરવામાં આવશે. અને પોતાએ મુખ્યમંત્રીએ જાતે કોઈ પત્રકારે પૂછ્યું કે આ ચેકપોસ્ટો રદ કેમ કરો છો, તો મુખ્યમંત્રીએ જાતે એમ કહ્યું કે તઈ મોટા પ્રમાણમાં હપ્તા લેવાય છે, એટલા માટે રદ કર્યો છે. એટલે જે રાજ્યનો મુખ્યમંત્રી પોતે સ્વીકારતો હોય કે મારી સરકારમાં હપ્તો લેવાય છે, મારી સરકારમાં ભ્રષ્ટાચાર થાય છે, પહેલા પણ કહ્યું હતું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર હોમ ડિપાર્ટમેન્ટમાં, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થાય છે, એ રાજ્યના મુખ્યમંત્રીને રાજ કરવાનો કોઈ અધિકાર રહે ખરો? આપણે આ લોકોના પ્રશ્નોને લઈ, લોકોના દર્દને લઈ અને આજે જનવેદનાની શરૂઆત કરી છે. અને આ જ કાર્યક્રમને આપણે આવનારા સમયમાં તાલુકા લઈને, ગામથી લઈને, ગલી ગલી સુધી આપણે લઈ જવાનું.